विद्यार्थी मित्रों, वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू। चैप्टर नंबर 9 सवर्ग संयोजनों की अंदर अपने चर्चा करता था। तमने कदाच नव लागसे जोई ने अहीं के साहेब आ वच्चे थी हूँ आयो JEE नीट एना ऊपर आपणे जवुं छे, बराबर। कदाच तमारुं चेप्टर छे એ અડધા જેવું પૂરું થઈ ગયું છે, બરાબર, કારણ કે આમાં જાદુ બહુ છે નહીં। એક બે ખાસ કરીને જો તો એક બે ટોપિક, મુખ્યત્વે બે ટોપિક બાકી છે, સંકરણ અને સ્ફટિક ક્ષેત્રવાદ, એ બે ટોપિક મુખ્ય છે, બાકી તો એની ઉપયોગીતા અને કાર્બધાત્વિક સંયોજન અને એવું છે, બરાબર। કદાચ 8-10 લેક્ચર થયા, કદાચ હજી 8-10 લેક્ચર થશે, એના જેવડું ચેપ્ટર કદાચ હવે બાકી છે, જાદુ છે નહીં। 8-1 લેક્ચર કદાચ થયા અને કદાચ હજી 8-1 લેક્ચર થશે, અડધું ચેપ્ટર થઈ ગયું। વચ્ચે JEE નીટની વાત કરી, એટલા માટે કહેવું પડશે કે ઘણી વખત આ ચેપ્ટરમાંથી 3-3 પ્રશ્નો છે એ નીટની અંદર પૂછી નાખે છે। કેટલા? 3-3 પ્રશ્નો છે આ ચેપ્ટરમાંથી નીટમાંથી પૂછી નાખે છે, બરાબર। એટલે તમે સમજો તો બહુ અગત્યનું ચેપ્ટર છે નીટ માટે, બરાબર, અને JEE અંદર પણ સેમ। તો આ બાબતની જે અગત્યતા છે એ અગત્યતાને આપણે જાળવવાની છે કે કેવી રીતે કરશું, બરાબર। એટલા માટે 1-2 લેક્ચર આ ચેપ્ટરમાં વચ્ચેથી જ આપણે JEE અને નીટની જે વસ્તુ છે એને સમજવી છે કે આની અંદર કેવી રીતે છે, શું છે, ક્યાંક પ્રકારના પ્રશ્નો છે એ પૂછાય છે, બરાબર। એના માટે ખાસ 2-3 ટોપિક જ આપણે ભણ્યા છીએ, વર્નરનો સિદ્ધાંત, લિગેન્ડનું વર્ગીકરણ ખાસ, અને IUPAC નામકરણ। આ 3 જ બાબતની ચર્ચા કરી છે અને આ 3 જ બાબત એ આ ચેપ્ટરની અંદર JEE નીટ માટે ખૂબ જ અગત્યનું છે, એટલે આ બાબતને ખાસ તમારે કાળજીપૂર્વક લેવાનું છે। ઓકે, અમુક ક્વેશ્ચન એ મારે તમને કરાવવા છે આને ઉપરથી, બરાબર, કે ભાઈ ક્યાં ક્યાં પ્રકારના ક્વેશ્ચન છે આની અંદરથી પૂછાઈ શકે છે અને કેવા પ્રશ્નો છે આની અંદર હોય છે, અને એના આધારે આપણે સોલ્યુશન છે એ કરવું છે। ક્યાં ક્યાં પ્રકારના પ્રશ્નો હોય ને શું શું હોય એ ચર્ચા હું તમને કરાવીશ, બરાબર। એમાંથી સૌ પ્રથમ આપણે MCQ ઉપર જવું છે, અમારે 2 આવ્યા પછી આપણે સીધો હું, કારણ કે જેમાં બુકમાંથી કરતી એ બુકમાં તો સીધા આખે આખા ચેપ્ટરના જ એપોઈન્ટ, આપણે એ જ MCQ કરવાનો છે જે આપણને ચાલી ગયેલા છે આપણા સિલેબસની અંદર, એની જ આપણે જનરલી ચર્ચા કરવી છે, બરાબર। એક પહેલો પ્રશ્ન એકદમ સિમ્પલ છે, કે ભાઈ એ લખાવતો નથી કે નીચેના પૈકી કયો લિગેન્ડ એ દ્વિદંતીય છે, શું પૂછવામાં આવ્યું છે, નીચેના પૈકી કયો લિગેન્ડ એ દ્વિદંતીય લિગેન્ડ છે। એમાંથી તમે ઓપ્શન જોશો એટલે તમને સીધી જોઈને ખબર પડશે કે કયો લિગેન્ડ છે એ દ્વિદંતીય છે। હું તમને PDF છે એ સેન્ડ કરી દઈશ, તમે ચિંતા નહીં કરતા, બરાબર, કે સર અમને કેમ ખબર પડે આમાં શું છે, તો હું તમને એની PDF છે એ સેન્ડ કરી દઈશ, એટલે તમને ખ્યાલ પડશે કે આની અંદર કયો ઓપ્શન છે એ આવે, બરાબર। ત્યાર પછી એક MCQ આપણે આપ્યો છે આવો, આની અંદર કે MCOX સામાન્ય સૂત્ર ધરાવતા કાર્બધાત્વીય, ખરેખર આપણે આ ભણવાનું બાકી છે પણ છતાં તમને આવડી જશે વિશ્વાસ છે મને, સંયોજન કે જેમાં M બરાબર ધાતુ તત્વ અને X બરાબર 4 હોય તો ધાતુ તત્વ શેની સાથે જોડાયેલ છે। ઓપ્શન આની અંદર આપને આપવામાં આવેલા છે, ક્યાં ક્યાં છે એ ઓપ્શન એ આપ્યો છે, કાર્બન અને ઓક્સિજન, ઓપ્શન બી આપ્યો છે,
સી ત્રિપલ બંધ ઓ, ઓપ્શન ડી ઓક્સિજન, અને ઓપ્શન ડી ઓપ્શન ધેટ ઇઝ સી, અને ઓપ્શન ડી એ આપ્યો છે આપણે કાર્બન. શેની સાથે જોડાયેલું છે એ વસ્તુ આપણે પૂછવું છે એ કીધેલું છે. આમાં સીધું દેખાય છે કે ધાતુ તત્વ કોની સાથે જોડાયેલું છે. અહીંયા તમને પૂછ્યું છે કે આ એક્સ છે એની કિંમત 4 છે અને એમ છે એ તમારું ધાતુ છે, આવું કહી દીધું. તો ધાતુ તત્વ શેની સાથે જોડાયું? સિમ્પલ છે, ધાતુ તત્વ છે એ કાર્બન સાથે જોડાયેલું છે. એકદમ ક્લિયર અને નીટ છે, એમાં ક્યાંય કોઈ પાસે જોવાની કાંઈ વસ્તુ છે એ રહેતી નથી. બરોબર, ચાલ ત્યાર પછી પ્રશ્ન આપ્યો છે નંબર 2, K3CrCO4 અહીંયા થ્રાઇસ આવે, એ લોકો અહીંયા લખ્યો છે એની ભૂલ છે. માં ક્રોમિયમનો સવર્ગાંક અને ઓક્સિડેશન આંક, ઓપ્શન નહીં આપું, તમારે માત્ર શાંતિથી વિચારવા દેવાનો છે કે જવાબ છે એ શું આવશે. ક્રોમિયમનો સવર્ગાંક કેટલો અહીં જોવાય છે? C2O4 દ્વિદંતીય લિગેન્ડ છે, 3 છે એટલે ટોટલ ક્રોમિયમનો સવર્ગાંક 6 થાય, અને ઓક્સિડેશન આંક આંધળા હોય ને દેખાય 3 થાય. બરોબર, એટલે સીધો અને સિમ્પલ જવાબ છે એ થાય. ત્યાર પછીનો પ્રશ્ન આપેલો છે આપે, પીટી NH3 twice, આમાં પણ ભૂલ છે એ લોકોની લખવામાં. Cl2 ના ભૌમિતિક સમઘટકોની સંખ્યા, ના ભૌમિતિક સમઘટકોની સંખ્યા કેટલી હશે? બરોબર, ઓપ્શનની અંદર લખી લો 1 2 3 4. તો આ જે આપણે આપેલું છે એની અંદર ભૌમિતિક સમઘટકોની સંખ્યા સીધી અને સિમ્પલ વસ્તુ છે. આપણું બેસ્ટ બેઠું એક્ઝામ્પલ છે, બેસ્ટ તો નહીં પણ બેઠું એક્ઝામ્પલ છે, આપણે લીધેલું છે ભૌમિતિક સમઘટકની અંદર સીસ અને ટ્રાન્સ. એક સીસ બને ને એક ટ્રાન્સ બને તો ટોટલ તમારા 2 સમઘટકો છે એ બને. બરાબર, ત્યાર પછી નંબર નેક્સ્ટ એવું આપ્યું છે, ડાયક્લોરોબીસ કૌંસમાં યુરિયા, કોપર 2 નું સૂત્ર કેવું છે આપણે આપવાનું છે. ડાયક્લોરોબીસ યુરિયા કોપર 2 આનું સૂત્ર કેવું છે એ આપણે લખી અને આપવાનું છે. ઓપ્શન તમને કંઈક આવા આપેલા છે, ઓપ્શન એ Cu(OC) અને NH2 twice. Cl (² અને અહીંયા Cl). ઓપ્શન બી Cu(OC) NH2 twice. આની અંદર પણ ઓપ્શનમાં પાછી ભૂલ છે, NH2 twice અને પાછું આ કાઉન્સ પર કોઈને પાછું 2 આપ્યું છે એટલે એની અંદર પણ ભૂલ છે. બરોબર, ઓપ્શન સી Cu(OC) NH2 twice આ સી છે અને અહીંયા Cl2 અને ઓપ્શન ડી Cu(Cl2
ओ डबल बन सी एन एच टू ट्वाइस ने एच टू आमाथी डायक्लोरोबिस यूरिया कोपर टू छे एनुं सूत्र क्यू छे ए आपणे चेक करवानुं छे बराबर। हवे एक तो यूरिया एटले तमने खबर होवी जोईए के एन एच टू सी डबल बंद ओ एन एच टू आ यूरियानुं सूत्र थाय बराबर। यूरिया बीस आप्या छे एनो मतलब के आना बे अणु छे ए थाय। डायक्लोरो એનો મતલબ એવો થઈ ગયો કે આ લોકોએ કદાચ ઓપ્શનમાં આપ્યું કે નથી આપ્યું મને ખબર નહીં, પણ બે ક્લોરિન અંદર હોય એની એને વાત કરી છે અને કદાચ મારા ખ્યાલથી એક કોઈ ઓપ્શનની અંદર બે ક્લોરિન આ લોકોએ અંદર છે એ લીધેલા નથી બરાબર। એટલે ખરેખર જો અહીંયા આ ઓપ્શનની અંદર આવું કરી દે એ લોકો, આવું હતું નહીં પણ આવું જોઈ કરી દે તો એનું સૂત્ર સાચું બને, કારણ કે ડાયક્લોરો કીધું એટલે આ ડાયક્લોરો પણ લિગેન્ડ તરીકે છે। ઘણી વખત એ લોકો હું તમને કહી દઉં કે તમને એમ થાય કે સાહેબ અંદર જો ક્લોરિન હોય તો આને ક્લોરાઇડો બોલવું પડે ને બરાબર, જૂની પેટર્ન પ્રમાણે એ લોકો ક્લોરો જ બોલતા, ખરેખર ક્લોરાઇડો હોવું જોઈએ 2004ની આયુપીએસસી પેટર્ન પછી। હવે કદાચ હું તમને કહું તો આ સૂત આવડો આ પ્રશ્ન જે છે બરાબર એ જ 1997માં પૂછાણો હતો, એટલે ત્યારે એ લોકો જે સીએલ છે એને ક્લોરો તરીકે બોલતા, શેના તરીકે બોલતા ક્લોરો તરીકે, ત્યારે કદાચ ક્લોરાઇડો ન હોય પણ તમને એ ખબર પડી જવી જોઈએ કે ભાઈ ડાયક્લોરોબિસ યુરિયા એટલે આ તમારા લિગેન્ડ થયા, ચાર લિગેન્ડ તો થવા જ જોઈએ બરાબર, આ તમારા લિગેન્ડ થયા અને આ લિગેન્ડ જે થયા તમારા બરાબર એ લિગેન્ડની અંદર, કારણ કે યુરિયા છે એ એકદંતીય છે એની કોઈ ચિંતા નહીં કરતા, કદાચ તમને ખબર ના હોય તો કહી દો યુરિયાથી તમારું એકદંતીય લિગેન્ડ છે બરોબર। તો ડાયક્લોરોબિસ યુરિયા કોપર ટુ, હવે આ વસ્તુ શક્ય તો જ બને કોપર ટુ કે જો બે ક્લોરિન અંદર હોય તો, બાકી શક્ય બને નહીં અને એક જ સંકીર્ણ છે એટલે ધન ઋણનો, જો આ તમે સિલેક્ટ કરવા જાઓ તો તમારું કોપર છે એ ધન થાય ને આવડા ઋણ, તો પાછળ કોપર ટુ પછી ક્લોરિન એવું હોવું જોઈએ, તો પાછળ કાંઈ છે એવું તો નથી, આ બે ઓપ્શન તો નીકળી ગયા, હાઇડ્રોજન શક્ય નથી, અંદર જ સીએલને મૂકવો પડે, એ પ્રિન્ટ મિસ્ટેકના કારણે એ લોકોની ઓપ્શનની અંદર આટલી કદાચ ભૂલ છે એટલે આ પ્રમાણે આપણે આપેલું છે બરાબર છે। ચાલો ત્યાર પછીનો પ્રશ્ન આપ્યો છે, સીઓ એનઓ ટુ થ્રાઇસ એનએચ થ્રી થ્રાઇસ સંકીર્ણોના ભૌમિતિક સમઘટકોની સંખ્યા એ કેટલી હશે। જો આની અંદર સ્પષ્ટપણે એવું કીધું કે ભૌમિતિક સમઘટક જ તમારે જોઈએ છે તો થ્રી થ્રી છે તો એક જ શક્યતા થાય ભૌમિતિકની અંદર ફેસિયલ અને મેરિડિયન, હા તમને એમ થાય કે સાહેબ એનો ટુ છે તો એ સમઘટકતા બદલી જાય, તમને એમ કીધું કે શક્ય સમઘટકોની સંખ્યા લખો તો તમે લખી શકો પણ ભૌમિતિક સમઘટકો કીધું એટલે તમે માત્ર કેટલા લખવા પડે બે જ, બે કરતા વધુ તમે લખી શકો નહીં। ત્યાર પછીનો એક પ્રશ્ન છે એ તમને આવો આપ્યો છે, ઓપ્શન એની અંદર હું નહીં આપું તમને આવડી જશે, પીટી એનએચ થ્રી થ્રાઇસ બીઆર એનઓ ટુ સીએલ અનુપ આયુપીએસસી નામ આ 1998ની અંદર પૂછાયેલો છે બરાબર, આનું આયુપીએસસી નામ જનરલી આપણે આનું આયુપીએસસી નામ શું લખીએ તો કાંઈ જોઈ લઉં, પહેલાં તો અમાઇન આવે પછી બ્રોમો આવે પછી ક્લોરો આવે ને પછી નાઇટ્રાઇટો આવે, આપણે શું લખીએ ટ્રાય અમાઇન બ્રોમાઇડો ક્લોરાઇડો, આ એનો ટુ છે તો કે એનથી છે તો શું લખીએ આપણે નાઇટ્રાઇટો એન પ્લેટિન બરાબર, ઓક્સિડેશન આનો માઇનસ વન ને આનો માઇનસ વન ને આનો માઇનસ વન બરાબર, અહીંયા ઉપર કંઈક વીજભાર હોવો જોઈએ, આ લોકોએ કદાચ આપણને આપેલો નથી બરાબર, ખરેખર હોવો જોઈએ કારણ કે ઓપ્શન મેં જે આપ્યો ને બધે મામા આપ્યું છે ફોર અને આવું લીખ્યું છે પાછળ કદાચ આ લોકોએ ક્લોરાઇડ, એટલે ખરેખર એક સીએલ અહીંયા હોવો જોઈએ
જે કદાચ આ લોકોની ભૂલ છે. કારણ કે દરેક ઓપ્શનની અંદર પાછળ એ લોકોએ ક્લોરાઇડ ક્લોરાઇડ શબ્દ વાપર્યો છે, કે ભૂલ તો લોટ ઓફ હોવાની જ છે, એની સામે કોઈ ઇસ્યુ નથી. પણ મેં તમને કીધું એમ કે જૂના સિલેબસની અંદર તમે આવું નહીં લખ્યું, બ્રોમાઇડમાં લખ્યું છે બ્રોમ, ક્લોરાઇડ નહીં હોય ક્લોર, નાઇટ્રાઇટો નહીં હોય શું હશે નાઇટ્રો, એન નહીં હોય. તો આ પ્રમાણે એનું આ યુપીએસસી નામ છે એ થશે. હવે જો બીજો એક આવો જ પ્રશ્ન તમને આપવામાં આવેલો છે, 9 નંબરમાં આપ્યા એટલે માટે મેં આપ્યા, બાકી આ 5 નંબર થાય, હવે આપણો આ 6 નંબર થાય. શું કીધું, સંકીર્ણ સંયોજન CU2 NH3-4 અને બીજું PT2 CL-4 ના શક્ય સમઘટકોની સંખ્યા કેટલી થાય, બરોબર, ના શક્ય સમઘટકોની સંખ્યા કેટલી થાય. અને ઓપ્શન તમને આપેલા છે અહીંયા 3, 4, 5, 6, સોરી, અહીંયા સીમાં 5 અને ડીમાં 6. સીધો પ્રશ્ન થાય કે સર આમાં તો ક્યાં સમઘટકો જાજા બની, હવે આ તો ખાલી ઓલું છે, કયું છે, સવર્ગ સમઘટકતા છે, આ ઇન્ટરચેન્જ છે આની અંદર થાય, આમાં તો બીજું કંઈ ન આવે. તો હું તમને બતાવું કે કેવી કેવી રીતે થાય. આ પહેલું CU, હું સીધું લખું છું અહીંયા, NH3-4 અને PT CL-4 આ પહેલો સમઘટક. બીજો શું થાય, લિગેન્ડની ઉલટા સુલટી થાય, પણ એના બદલે આપણે સીધી ધાતુની કરી નાખીએ તો આમ થઈ જાય PT. આ તમે તો બનાવી જ શકો, આ તો તમને આવડે જ છે, આ બે સમઘટકો બીજા રેડી, હજી બીજા કંઈ બન કંઈ બની છે તો કે આવી રીતે આમ થાય, કેવી રીતે થાય, તો અહીંયા એક એક ઇન્ટરચેન્જ કરો અથવા તો બે બે ઇન્ટરચેન્જ કરો તો પણ શક્ય છે. કેવી રીતે, તો કે આમ CU NH3-2 અને CL-2, અહીંયા PT NH3-2 અને CL-2 આમાં ઇન્ટરચેન્જ કર્યું, બરાબર છે. એવી જ રીતે પાછું આમાં ઇન્ટરચેન્જ કરો તો PT NH3-2 CL-2, અહીંયા CU NH3-2 CL-2, બે બે લિગેન્ડ, કારણ કે ખરેખર તો વસ્તુ શું છે સવર્ગ સમઘટકતામાં, હકીકતે લિગેન્ડની હેરફેર થાય છે, નહીં કે ધાતુની, બરોબર છે. અને મેં અહીંયા બે બે લિગેન્ડ, પહેલાં 4-4 લિગેન્ડની હેરફેર કરી, પછી બે બે લિગેન્ડની હેરફેર કરી, તો ટોટલ સમઘટકો મને મળી ગયા 4. ઇઝ ઇટ ક્લિયર? આવું કદાચ તમને પૂછાય તો આપને ખબર હોવી જોઈએ, બરાબર છે. ઓકે, ત્યાર પછીનો એક પ્રશ્ન છે, એ પ્રશ્ન તરફ આપણે જઈએ, સેમ ટુ સેમ પેન નહીં વાપરીએ, આપણે બદલી નાખીએ. તો કોબાલ્ટ ધાતુનું લખાણ જેવો પ્રશ્ન છે, સંકીર્ણ સંયોજન NH3 ના 5 અણુ એક નાઇટ્રો સમૂહ અને 2 ક્લોરિન પરમાણુઓ, પરમાણુ કીધું છે એટલે CL જ લખવાનું, અને 1 કોબાલ્ટ પરમાણુ ધરાવે છે. આ સંયોજનનો 1 મોલ જલીય દ્રાવણમાં ત્રણ મોલ આયનો આપે છે. આ સંયોજનની
વધુ પડતી વધુ પડતા એજીએનઓ3 સાથે પ્રક્રિયા કરતા બે મોલ એજીસીએલના અવક્ષેપ આપણને પ્રાપ્ત થાય છે તો આ સંયોજનનું આયોનિક સૂત્ર ખાલી જગ્યા થાય આ સંયોજનનું આયોનિક સૂત્ર એ ખાલી જગ્યા થાય ચાલો હવે સમજો કે શું કીધું કોબાલ્ટ ધાતુનું એક સંકીર્ણ છે કેટલું કેટલું ધરાવે NH3 ના 5 અંક એક NO2 બે CL પરમાણુ અને એક કોબાલ્ટ પરમાણુ ધરાવે અને એ જલીય દ્રાવણમાં 3 મોલ આયનો છે એ આપને આપે છે પહેલાં આટલી વસ્તુ સમજીએ કે કોબાલ્ટનું એક સંકીર્ણ સંયોજન છે એમાં એમોનિયાના 5 અણુ 1 નાઇટ્રો સમૂહ અને 2 સીએલ પરમાણુ છે બરોબર હવે એક વસ્તુ થઈ ગઈ કે માનો કે કોબાલ્ટ તમારી ધાતુ છે NH3 ના 5 અણુ છે અને 1 નાઇટ્રો સમૂહ છે અને સીએલના 2 પરમાણુ તો અહીંયા તમે લખો આવી રીતે એક શક્યતા આ થાય બરોબર બીજી શક્યતા શું થાય CO કે NH3 5 બરોબર અહીંયા એક અંદર CL રાખો અહીંયા CL અને NO2 બેયને બહાર રાખો અહીંયા CO NH3 અહીંયા શું કરો આના બદલે કે આના બદલે 3 જ એમોનિયા રાખો એક NO2 રાખો અહીંયા અંદર 2 CL2 રાખો બરોબર અને અહીંયા 2 એમોનિયાના અણુ બહાર રાખો બરોબર બીજી શક્યતા તમારા વિચારની અંદર મગજની અંદર આવતી હોય તો એ શક્યતા હજી મૂકી જો બરાબર છે તો પણ ભલે હવે બીજો પ્રશ્ન આપણે એ કીધો એણે કે આ સંયોજન 1 મોલ જલીય દ્રાવણ કે આ સંયોજનનો 1 મોલ એ 3 મોલ આયનો આપે આને પાણીમાં નાખો તો 1 મોલ આને 2 મોલ CL આને પાણીમાં નાખો તો અહીંથી આ 2 મોલ ને 1 એટલે 3 આને પાણીમાં નાખો તો આના 2 મોલ નો કહેવાય અને તમે નાખો તો આના પણ 3 કદાચ તમને મળે આ સંયોજનની વધુ પડતા AgNO3 સાથે પ્રક્રિયા કરતા 2 મોલ AgCl આપે છે હવે તમારે એક વસ્તુ વિચારવાની કે આ બધાયની આપણે AgNO3 આરે પ્રક્રિયા કરવી વધુ પડતા તો આમાંથી જેને જેટલા જોતા હોય એટલા લઈ લી તો આમાંથી 2 મોલ AgCl ક્યાંથી મળે ભાઈ આંધળા હોય એને ખબર પડે કે અહીંથી મળે તો એનો મતલબ આ સંકીર્ણ સંયોજન એ આવડું આ હોય કારણ કે અંદર પછી વધારે નથી લખવાનો ટોટલ 6 જ હોવા જોઈએ લિગેન્ડ છે એ 6 જ હોવા જોઈએ અંદર વધવા જોઈએ નહીં એનો સવર્ગાંક 6 થવો જોઈએ વધારે નથી કરવાનો ખાસ ધ્યાન રાખવાનું બરાબર એટલે આ પ્રમાણે સૂત્ર છે એનું આવું કંઈક સૂત્ર છે એ થાય એ વસ્તુ આપણે જોવાની છે બરાબર છે ઓકે ડસ્ટર ઓકે ચાલો નીચેના પૈકી ક્યુ સંકીર્ણ 4 સમઘટકો બનાવે ઓપ્શન એ CO AN3 CL3
ઓપ્શન બી શિવો એન ટુ સેલ ટુ સેલ સી ઓપ્શન સી સીઓ પી પી એચ થ્રી ટ્વાઇસ એનએચ થ્રી સીએલ ટુ સીએલ ઓપ્શન ડી સીઓ પી પી એચ થ્રી ટ્વાઇસ ની થ્રાઇસ સીએલ અને સીએલ ટુ. આમાં જે ક્યુ સંકીર્ણ છે એ ચાર સમઘટકો બનાવે એની આપણે વાત કરવાની છે. આ પી પી એચ થ્રી એટલે ટ્રાયફિનાઇલ ફોસ્ફેટ છે. શું છે? ટ્રાયફિનાઇલ ફોસ્ફેટ. આ નવી વસ્તુ નથી, આ જે છે એ ફોસ્ફરસની ફરતે ત્રણ બેન્ઝીન રિંગ છે એ જોડાયેલી છે. બરોબર, પી પી એચ થ્રી ટ્રાયફિનાઇલ ફોસ્ફેટ આ લખેલું હોય. બરોબર, ચાલો હવે આમાંથી આપણે ગોતવાનું એ છે, બરાબર, ટ્રાયફિનાઇલ ફોસ્ફેટ એક દંતીય લિગેન્ડ છે. જોઈને આપણે ખબર પડે કે ત્રણ આરે જોડાય તો ફોસ્ફરસમાં બાહ્યતમ કક્ષામાં પાંચ ઇલેક્ટ્રોન હોય તો ત્રણ વપરાય તો હજી બે વધે એટલે એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. ચાર સમઘટક કોણ? આ તો બનાવે જ નહીં, આટલામાં જ જોવાનું છે. આ તો માત્ર ડેક્સ્ટ્રોન લીવો જ બનાવે, પ્રકાશીય સમઘટક બનાવે. હવે ચાર સમઘટક કોણ બનાવી શકે? તો અહીંયા તમે જુઓ તો તમને કદાચ ખબર પડે. બરાબર છે, તો આ ચાર સમઘટકો બનાવી શકે. કેવી રીતે બનાવી શકે? તો કે એક તો પહેલું દ્વિદંતીય છે આ, બરાબર, તો સીસ અને ટ્રાન્સ થાય, અને બીજું ડેક્સ્ટ્રો અને લીવો. આ ચાર સમઘટકો છે એ આ સંયોજનથી બનાવી શકે. બરાબર, એકદમ સરળ છે. પછી પંદર નંબરનો ક્વેશ્ચન, આમાં નવ નંબર આપણે ટેક્સ્ટ બુકની અંદર, એ પંદર નંબર, નીચેના પૈકી કોણ સૌથી વધુ આયનીય વાહકતા ધરાવે? પૈકી કોણ સૌથી વધુ આયનીય વાહકતા ધરાવે? ઓપ્શન એ કે ફોર એફિશિયન્ટ સિક્સ, ઓપ્શન બી સીઓ એન થ્રી સિક્સ સીએલ થ્રી, ઓપ્શન સી સીયુ એન એચ થ્રી ફોર સીએલ ટુ, સીયુ એન એચ થ્રી ફોર સીએલ ટુ. ખરેખર આવું હોય પણ એ લોકોની થોડીક ભૂલ છે અને બહાર દર્શાવી દીધું છે. બરાબર, ચાલો કદાચ ન હોય તો અહીંયા દર્શાવ્યું હોય તો પણ ભલે દર્શાવ્યું તો પણ ચાલે. ડી એનઆઈ સીઓ ફોર. બરાબર, રેડ પેન કદાચ આછી હાલે છે, આપણે એની અંદર સાઈ નાખી દઈએ. ઓકે, હવે જો પ્રશ્ન તમને, ક્વેશ્ચન છે એ શું પૂછવામાં આવેલો છે કે ભાઈ નીચેના પૈકી કોણ સૌથી વધુ આયનીય વાહકતા ધરાવે? આયનીય વાહકતાનો મતલબ શું થાય? કે આયનીય વાહકતાનો મતલબ એવો થાય કે સૌથી વધુ આયનો છે એ નીચેનામાંથી શેમાં છે. અને મેં તમને કીધું હતું કે જલીય દ્રાવણની અંદર વિદ્યુતનું વહન આયનો દ્વારા થાય. કદાચ નહીં કીધું, અત્યારે કહી દો કે ધાતુની અંદર વિદ્યુતનું વહન મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા થાય. કોના દ્વારા થાય? મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા. બરાબર, આ ખાસ બાબતો અમુક અમુક જે છે એ તમારે યાદ રાખવાની આવી કે ભાઈ કયા દ્રાવણોની અંદર વહન છે એ કોના દ્વારા થાય અને કેવી રીતે થાય. આવી ઝીણી ઝીણી બાબતો છે એ તમારે નોંધી અને રાખવાની છે. ચાલ, સેમ આયનો વધારે હોય, જેમ આયનો વધારે એમ એની વિદ્યુતીય વહન કરવાની ક્ષમતા વધુ. અહીંયા તમે આયનો પાડો તો કેટલા આયનો પડે? કે ફોર એફિશિયન્ટ સિક્સ મતલબ આખું એક, અને અહીંયા ચાર, ટોટલ આયનો પડ્યા પાંચ. અહીંયા તમે મૂકો આખું સંકીર્ણ ભેગું છે
તો અહીંયા ખુદ પોતે એક જ આયન છે. અહીંયા તમે મૂકો તો બે અહીંયા ને એક અંદરનું, એટલે ટોટલ થઈ ગયા તમારા ત્રણ. અહીંયા તો કે આ થઈ ગયા ઝીરો. તો ઓપ્શન વન ઇઝ કરેક્ટ. બરોબર, ચાલ અત્યાર પછીનો પ્રશ્ન છે એ તમારે બાકી છે, હજી કરવાનો નહીં થાય. પછી એ બુકે નીચેના પૈકી કોણ સૌથી વધુ સંખ્યામાં સમઘટકો આપશે? નીચેના પૈકી કોણ સૌથી વધુ સમઘટકો આપશે? ઓપ્શન એ CONH3 4 Cl2. ઓપ્શન બી ઇઝ NiEn NH4 4 plus. NiEn NH4 4 અને અહીંયા પ્લસ 2 plus છે અહીંયા, કંઈ વાંધો નહીં. ત્યાર પછી NiC2O4 En2 2 minus. ઓપ્શન સી Ni પાછું ભૂલી ગયો, En નહીં, En2 ને C2O4. En2 C2O4 2 minus. ઓપ્શન ડી CrSCN twice. NH3 4 અને પ્લસ, અહીંયા કારણે 4 ન હોય જે અહીંયા 3 હોય, બુકમાં લખ્યું છે બરોબર, પણ એની ભૂલ છે. કારણ કે NH4 છે એ લિગેન્ડ તરીકે વર્તે નહીં, એ માત્ર ને માત્ર આયન તરીકે વર્તી શકે, એ લિગેન્ડ તરીકે વર્તી શકે નહીં. બરોબર, ચાલ આમાંથી શું સાચું છે એ આપણે જોવાનું છે. કોણ સૌથી વધુ સમઘટકો આપશે? હવે અહીંયા તમે જનરલી જોવો તો ખબર પડે કે અહીંયા 4 અને 2 એકદંતી જ છે, એટલે આ એક જ માત્ર શક્યતા છે બે સમઘટકો આપે, સીસ અને ટ્રાન્સના, એનાથી વધારે શક્યતા નથી. અહીંયા EN એક છે ને NH3 4 છે, તો આ પણ કદાચ તમને સીસ ટ્રાન્સ જેવું કંઈક આપે, બીજું કંઈ તમને આપી શકે નહીં, બીજી કોઈ કેપેસિટી નથી એની પાસે. પણ અહીંયા EN2 ને C2O4 છે, એટલે આ તમને પ્રકાશીય સમઘટકો આપે. બરાબર છે, આ તમને શું આપે? પ્રકાશીય સમઘટકો આપે, ડેક્સ્ટ્રો અને લ્યુઓ, એ પણ તમને બે જ મળે. અહીંયા તમે જોવો તો SCN ટ્વાઇસ ને NH3 4 છે, એટલે આ તમને ક્યાં ક્યાં સમઘટકો આપી શકે? એક તો પહેલી વાત એ થઈ તમને કે સીસ અને ટ્રાન્સ તમને અહીંથી જોવા મળે, SCN 2 છે એટલે તમને શું જોવા મળે? સીસ અને ટ્રાન્સ. બરાબર છે, સેકન્ડ વન તમને અહીંથી બંધનીય સમઘટકો જોવા મળે, કારણ કે આ ઉભયદંતી છે. કેવા છે? ઉભયદંતી છે, ઉભયદંતી છે એટલે આવી બધી બે સમઘટકો એ બને, બે બીજે ટોટલ 4 સમઘટકો બન્યા, સીસ ટ્રાન્સ 2 અને બંધનના સમઘટકો 2 બને. બરાબર છે, એટલે 4 સમઘટકો આની અંદર બને, એટલે સૌથી વધુ સમઘટકો એની અંદર જનરલી આપણે જોવા મળશે. બરાબર છે, ઓકે ચાલ. ત્યાર પછી આપણે કાલ્પનિક સંકીર્ણ એક આપને આપ્યું છે, એનું IUPSC નામ તમને પૂછ્યું છે, એ તમને અંદરથી ગોતતા આવડશે. પછી એક એવો પ્રશ્ન આપ્યો છે, નીચેના પૈકી ક્યું અષ્ટફલકીય સંકીર્ણ ભૌમિતિક સમઘટકતા દર્શાવતું નથી? ઓપ્શન એ એમ
A for B2, option B M A5 B, option C M A2 B4, option D M A3 B3. અને A અને B એક દંતીય લિગેન્ડ છે એવું કીધું, બરોબર? એટલે તમને ખબર છે કે ભૌમિતિક સમઘટકતા છે એક દંતીયની અંદર જોવા મળે છે, દ્વિ દંતીયમાં પણ જોવા મળે, એની સામે કોઈ ઇસ્યુ નથી. પણ આમાંથી કયું શક્ય ન હોય? એ ફોર બી ટુ, એ ફાઈવ બી, એ ટુ બી ફોર અને એ થ્રી બી થ્રી. તો આપણે તમને સીધી ખબર પડે કે એ ફોર બી ટુ હોય તો સિસ્ટ્રાન્સ થાય, એ ફાઈવ બી હોય તો કાંઈ ન થાય, એમ એ ટુ બી ફોર હોય તો સિસ્ટ્રાન્સ થાય, એ થ્રી બી થ્રી હોય તો ફેશિયલ મેરિડિયોનલ થઈ શકે. એટલે આ ઓપ્શન છે તમારો કરેક્ટ ઓપ્શન થશે, બરાબર છે? ચાલો પછી એક પ્રશ્ન આપ્યો છે કે સીઓ એફ સિક્સ થ્રી માઇનસ સંકીર્ણમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈ છે તો કોબાલ્ટનો ઓક્સિડેશન આ કાઢી લ્યો અહીંથી, તો તમને મળે સીઓ પ્લસ સિક્સ ઇન્ટુ માઇનસ વન ઇક્વલ ટુ માઇનસ થ્રી, અને સામા જવા દો એટલે કોબાલ્ટ આવી ગયો તમને પ્લસ થ્રી. કોબાલ્ટ પ્લસ થ્રી છે, ઇલેક્ટ્રોન રત્ન નાખો, કોબાલ્ટ નંબર સત્યાવીસ, શું થાય? આર્ગોન ફોર એસ ટુ થ્રી ડી સેવન, થ્રી પ્લસ છે એટલે અહીંથી બે ગયા, અહીંથી એક ગયો એટલે છ થયા, અને છ ઇલેક્ટ્રોન તમે ડી કક્ષકની અંદર જો ભરતા હોય તો વન ટુ થ્રી ફોર ફાઈવ અને આ સ, બરોબર? સિક્સ. તો પાછળ કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન રહ્યા? તો કે વન ટુ થ્રી અને ફોર, તો ચાર ઇલેક્ટ્રોન છે એ અયુગ્મિત તમારા બચે, બરોબર? ચાલ ત્યાર પછી એક ક્વેશ્ચન આપ્યો છે નંબર 26. શું કીધું? નીચેનામાંથી, આમાં 26 છે એટલે મેં લખી નાખ્યું, ક્યુ સવર્ગ સંયોજન પ્રકાશીય સમઘટકતા ધરાવે છે. એની અંદર ઓપ્શન આપેલા છે આપને, આમાં નામ આપ્યા છે તમને, સૂત્ર નથી આપ્યું એટલે નવો જેવું કંઈક છે એટલે કરાવું છું. પેન્ટા અમાઇન, નાઇટ્રો, કોબાલ્ટ થ્રી, આયોડાઇન. ઓપ્શન બી ડાય એમાઇન, ડાયક્લોરો, પ્લેટિનમ ટુ. ઓપ્શન સી ટ્રાન્સ, ડાયક્લોરો બીસ, ઇથેન વન ટુ ડાયમાઇન, ક્રોમિયમ થ્રી, ક્લોરાઇડ. ત્યાર પછીનો ડી ટ્રીસ, ઇથિલિન ડાયમાઇન એટલે આ ઈએન જ થયું, કોબાલ્ટ થ્રી બ્રોમાઇડ. આમાંથી કયું ઓપ્શન છે એ સાચું છે? પ્રકાશીય સમઘટકતા દર્શાવવા માટે બે કન્ડિશન તમને યાદ હોવી જોઈએ. કઈ કઈ બે કન્ડિશનો છે પ્રકાશીય સમઘટકતા માટે? તો કે સર, પ્રકાશીય સમઘટકતા માટે મુખ્ય બે કન્ડિશનો છે એ અષ્ટફલક સંકીર્ણ અને દ્વિદંતીય લિગેન્ડ છે એનું હોવું, બરાબર છે? તો પહેલાં તો જોવાનું અષ્ટફલક, અહીંયા તમે જુઓ તો એ કોઈ દ્વિદંતીય લિગેન્ડ નથી એટલે પહેલો ઓપ્શન આવે જ નહીં. બીજા ઓપ્શનની અંદર પણ તમે જુઓ તેમાં પણ ક્યાંય દ્વિદંતીય લિગેન્ડ છે જ નહીં, તો આવે જ નહીં, બરાબર? ત્રીજા અને ચોથા ઓપ્શનમાં ટ્રાન્સ આપ્યું છે, તમને એટલી ખબર હોવી જોઈએ કે ટ્રાન્સ સમઘટક છે એ પ્રકાશીય
સમઘટક ન હોય, કારણ કે પ્રકાશ અક્રિયાશીલ છે. તો આંખું વીંછી અને છેલ્લો ઓપ્શન છે તમારે લખવાનો રહે. અને ટ્રીસ ઈએન કોબાલ્ટ 3 બ્રોમાઇડ આપણે ક્લોરાઇડવાળો કરેલો જ છે, તમને ઓલરેડી જાણ હશે આની બરાબર. ઓકે ચલો અહીં સુધી રાખીએ છીએ આજના માટે. ફરી પાછા વધુ એમસીક્યુ છે એ કાલના લેક્ચરની અંદર આપણે એક્સ્ટ્રા એમસીક્યુ છે એ જોશું અને તમને આની પીડીએફ પણ સેન્ડ કરી દઈશું. ઓકે અહીં સુધી રાખીએ આજના માટે. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.